નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોની અંદર આપણે જોયું કે દરેક સજીવ પોષણ મેળવે છે. ક્યાંથી પોષણ મળે છે? તો કે કાં તો વનસ્પતિમાંથી મેળવે છે, કાં તો પ્રાણીમાંથી મેળવે છે, અથવા વનસ્પતિ અને પ્રાણી બંનેમાંથી મેળવે છે. વનસ્પતિમાંથી જે પોષણ મેળવે છે તેને આપણે તૃણાહારી કહીએ છીએ. પ્રાણીઓમાંથી પોષણ મેળવે છે તેને આપણે માંસાહારી કહીએ છીએ. વનસ્પતિ અને પ્રાણી બંનેમાંથી પોષણ મેળવે છે તેને આપણે મિશ્રાહારી કહીએ છીએ. આવું આપણે પાઠ દરમિયાન અભ્યાસ કર્યો. હવે તેના સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ. તમને એવું લાગે છે, પહેલો પ્રશ્ન છે આપણા સ્વાધ્યાયનો, તમને એવું લાગે છે કે સજીવને સમાન ખોરાકની જરૂરિયાત હોય છે? તો તમે શું વિચારો છો? જવાબ હા હશે કે ના હશે? વિચારો. એવું તમને મનમાં આવ્યું હશે, પણ આનો જવાબ ના હશે. તમને પણ ખબર છે તમારી પોતાની, પણ ખોરાકની જરૂરિયાત સરખી હોતી નથી. જે દિવસે તમે વધારે રહીમાં હો, કુદા હો, ત્યારે ખોરાક થોડો વધારે જોઈએ. જે દિવસે તમે આરામ કરી રહ્યા હોય તે દિવસે ખોરાક ઓછો જોઈએ. એટલે ક્યારેય ખોરાકની જરૂરિયાત સમાન હોતી નથી. ખોરાકનો ઉપયોગ લેવાથી પાંચ વનસ્પતિ ખોરાકનો ઉપયોગમાં લેવાય એવી પાંચ વનસ્પતિઓ અને તેના ભાગો. સૌથી પ્રથમ આપણે કઈ ઘઉં, તો ઘઉંની અંદર એ કયો ભાગ ઉપયોગમાં લેવાય છે? તો કે બીજ. પછી કહીએ રીંગણા, રીંગણામાં કયો ભાગ ઉપયોગમાં લેવાય છે? તો કે ફળ. પછી કહીએ આપણે ફ્લાવર, ફ્લાવરમાં કયો ભાગ ઉપયોગમાં લેવાય છે? તો કે ફૂલ. પછી કહીએ આપણે મગફળી, તેલ તરીકે આપણે ઉપયોગમાં લેવાય છે. એ શું છે? બીજ. અને એક મેં તમને પાઠ દરમિયાન કીધું હતું કે કયા વનસ્પતિનું પ્રકાંડ આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકીએ, તો શેરડી. શેરડીનો કયો ભાગ ઉપયોગમાં લેવાય છે? પ્રકાંડ. ગાજર અને બટેટા જેવા, તો એનો કયો ભાગ ઉપયોગમાં લેવાય છે? તો કે એના મૂળ. તો વનસ્પતિ, જુદી જુદી વનસ્પતિઓ અને તેના જુદા જુદા ભાગનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોલમ એ અને કોલમ બી ને જોડવાના છે. એમાં કોલમ બી એની અંદર આપ્યું છે દૂધ, દહીં, પનીર ને ઘી. આ બધું શું છે? તો આ બધું પ્રાણી જ પેદાશ છે. પાલક, ફ્લાવર, ગાજર આ બધું શું છે? તો કે આ બધી શાકભાજી છે. તો એને આપણે શાકભાજી સાથે જોડીશું. સિંહને વાઘ શું છે? તો કે બીજા પ્રાણીઓને ખાય છે. એટલે માટે એને કોલંબીના પહેલા લખેલું છે બીજા પ્રાણીઓને ખાય છે તેની સાથે જોડીશું. અને તૃણાહારીઓ ફક્ત વનસ્પતિ અથવા તો તેની પેદાશ ખાય છે એટલે તેને કોલંબીના બીજા સાથે. હવે આપણે આવીએ નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા પૂરો. તો પાંચ ખાલી જગ્યા આપેલી છે, એ બી સી ડી ને ઈ ઉપર એક એક શબ્દ આપ્યો છે. તૃણાહારી, વનસ્પતિ, દૂધ, શેરડી અને માંસાહારી યોગ્ય શબ્દ વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. વાઘ માત્ર માંસ ખાય માટે તેને શું કહેવાય? તો આપણે પાઠમાં શીખી ગયા કે જે માંસ ખાય તો એને શું કહેવાય? માંસાહારી કહેવાય. હરણ માત્ર વનસ્પતિ ખાય છે, વનસ્પતિ ખાય તેને શું કહેવાય? તો કે વનસ્પતિ ખાય એને તૃણાહારી કહેવાય. માટે બીજી ખાલી જગ્યામાં આવશે તૃણાહારી. પોપટ શું ખાય છે? મિત્રો તમારા ઘરની અંદર પોપટ તો હશે. પોપટ શું ખાય? તો કે ફક્ત વનસ્પતિના જુદા જુદા ભાગો ખાય. બદામ ખાય, મરચું ખાય, એવું ખાય તો એ ફક્ત વનસ્પતિ ખાય. એટલે ખાલી જગ્યા ત્રણની અંદર આવશે વનસ્પતિ. હવે આપણે જે પીણ છે તે ગાય, ભેંસ અને બકરીમાંથી મળે છે, તે પ્રાણી પેદાશ છે. આપણે શું ગાય, ભેંસ અને બકરીમાંથી મળે તેવું પીએ? તો ઉપરની જો ખાલી જગ્યા વાંચશો તો તમને ખબર પડશે તેની અંદર એક દૂધ આપેલું છે જે ગાય, ભેંસ અને બકરીમાંથી મળે છે. માટે જો કે ખાલી જગ્યામાં આવશે દૂધ. ને ખાંડ આપણને શેમાંથી મળે છે? આપણે બધાને ખબર છે અને ઉપર પણ આપેલું છે, ખાંડ આપણને શેરડીમાંથી મળે.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય પણ પૂરો થાય છે આ જે વસ્તુ તમારે હોમવર્કમાં લખીને મોકલવાની છે સવાલ જવાબ ફરીથી તો અહીંયા આપણો પહેલો પાઠ પૂર્ણ કરીએ છીએ જય હિન્દ જય ભારત